સંભવ અસંભવ ચેપ્ટર વીસ પંદર દિવસમાં આટલું ઝડપથી બધું બદલાઈ જશે એવું આનંદ ધાર્યું નહોતું આગલી રાત્રે રેડીએ એટલું જ કહ્યું હતું કાલ સવારે વહેલો ઉઠી નાહી પરવારીને તૈયાર રહેજે આનંદે તેનો એટલો જ અર્થ કર્યો કે કાલથી ઓફિસે જવાની શરૂઆત કરવાની એ તાકીદ હતી પણ સવારના સાત વાગ્યામાં દુર્ગાશંકર પંડિતના દર્શન થયા ત્યારે જ સમજાયું કે તેને પોણા કલાકની પૂજામાં બેસવાનું હતું પૂજા વિધિ પત્યા પછી ડેડીને તેને સ્મૃતિ મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિ સમક્ષ પ્રણામ કરાવવા લાગેલા આનંદ તને આ બધું થોડું વિચિત્ર લાગશે મોર્ડન થી જીવન જીવતા આધુનિક જમાનાના તારા ડેડી ખડીભળ તને જૂનવાણી લાગશે પણ માણસના મૂળભૂત સંસ્કાર અને માન્યતાઓ ક્યારેક માથું ઉચક્યા વગર રહેતા નથી તને કદાચ યાદ નહીં હોય પણ તારા દાદાએ તને નિશાળમાં બેસાડી બેસાડતી વખતે આ જ રીતે પૂજા કરાવી હતી આખી સ્કૂલમાં પતાશા વહેંચ્યા હતા અને શિક્ષકને સોનાની લગડી આપી હતી અભ્યાસ વ્યવસાય લગ્નજીવન એ ત્રણેયમાં પ્રવેશ કરતી વખતે આપણું ચિત્ત મંગલ ભાવનામાં મગ્ન રહેવું જોઈએ સાંભળીને આનંદ માત્ર મીઠું મલક્યો હતો પોતે નાસ્તિક ગણાતો હોવા છતાં અને સંસ્કૃત શ્લોકનો અર્થ સમજતો ન હોવા છતાં પૂજાવિધિમાં એક પ્રકારની શાંતિ તો અનુભવી જ હતી મનમાં એવો આદર્શ પણ જાગ્યો હતો કે સમય જતાં પોતે ડેડીનું સ્થાન સંભાળી લેશે ત્યારે એમણે સ્થાપેલી ઉચ્ચ પ્રણાલિકા જરૂર સાચવી રાખશે કોઈને એવું મહેસૂસ નહીં થવા દે કે અમરનાથ શેઠની પીડતા ઉદારતા અને સિદ્ધાંત પ્રિયતામાં આ નવા શેઠ ઓછા ઉતરે છે બરાબર સાડા નવના ટકોરે ઘેરથી નીકળીને ડેડી સાથે ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં પ્રવેશ કરતી વખતે તેણે સ્વસ્થતા અનુભવી હતી સૌ પ્રથમ રીટાએ જ હાથ મિલાવીને સ્વાગત કરેલું હાર્ટલી વેલકમ ટુ અવર જુનિયર બોસ ત્યારે આનંદે રીટાનો નાજુક હાથ જરૂર કરતાં વધુ જોશમાં દબાવીને સંભળાવ્યું હતું મને બોસ સંબોધન પસંદ નથી જુનિયર કહેવાની જરૂર નથી બહુ તો વિવેક ખાતર આનંદને બદલે મિસ્ટર આનંદ સુધીની હું છૂટ આપીશ એઝ યુ પ્લીઝ મિસ્ટર આનંદ કહીને રીટાએ અમરનાથને જાણ કરેલી બોસ આપની સૂચના મુજબ કોન્ફરન્સ હોલમાં સિનિયર સ્ટાફના તમામ સભ્યો હાજર છે વેરી ગુડ કહીને અમરનાથ આનંદને લઈને રૂઆભભેર કંપનીના કોન્ફરન્સ હોલમાં દાખલ થયા પંચોતેર જેટલા અધિકારીઓએ તાળીઓથી આનંદના આગમનને વધાવ્યું હતું અમરનાથે માત્ર બે ચાર વાક્યોમાં જ વિધિ પતાવી દીધેલી તમે બધા આનંદને તોળખો છો આજથી કંપનીની જવાબદારીનો મારા પરનો બોજો હળવો કરવાની એ શરૂઆત કરી રહ્યો છે તમારા દરેક પાસેથી એણે ઘણું બધું શીખવાનું છે વારસામાં માણસને સ્થાન અને માન મળે છે ખરા પણ એ માટેની લાયકાત તો વ્યક્તિએ પોતે જ કેળવવાની હોય છે આ પ્રયાસમાં તમે સૌ આનંદને સહાયરૂપ થશો એટલી મારી તમને હાર્દિક વિનંતી છે દેટ સોલ્વ રીટા સહિત સૌએ તાળીઓ દ્વારા અમરનાથના વક્તવ્યનો હૂંફાળો પડઘો પાડ્યો હતો ત્યાર પછી દરેક સાથે હાથ મિલાવીને આનંદે ઓળખાણ મેળવી હતી આવડી મોટી કંપનીના બોસ અમરનાથ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને માત્ર એના નામ કે કામથી જ નહીં પણ દરેક ખાસિયતની સુદ્ધા પરિચિત છે એ જાણીને આનંદે આશ્ચર્ય અનુભવેલું આનંદ આપણી કંપનીમાં ત્રણ મેનન છે એમાં આ સૌથી સિનિયર છે લાક્ષણિક ઢબે ઓળખાણ આપતા ડેડીએ કહેલું અમે એમને મેનન નંબર વન તરીકે ઓળખીએ છીએ લાખો કરોડોના આંકડા માંડવામાં અમે સૌ કેલ્ક્યુલેટરનો આશરો લઈએ છીએ છતાં ક્યારેક ભૂલ કરી બેસીએ ઘણા સિનિયર મેનનનું મગજ એટલું પાવરફુલ છે કે એની ગણતરીમાં પૈસા ભારની ભૂલચૂક થવાની નહીં બાય ધ વે એની છેતાલીસમે વર્ષે એ બેચલર છે અને જિંદગી પર કુવારા રહેવા માગે છે મૃત્યુ પછી પોતાના મગજનો બ્રેઇન સર્જનનો અભ્યાસ કરી શકે એવું વિલ પણ તેણે બનાવી રાખ્યું છે પ્રત્યેક પરિચયે એક એક મિનિટ લીધી એટલે ઓળખાણ વિધિમાં સવા કલાક લાગ્યો છતાં આનંદે કંટાળો અનુભવ્યો ન હતો ડેડી માટે તેના મનમાં ગૌરવ વધતું જતું હતું કંપનીમાં એક એક ડિપાર્ટમેન્ટમાં એમણે એક એકથી ચડિયાતા માણસોની નિમણૂક કરી છે આ દરેક પાસેથી કામ લેવા માટે માણસમાં પોતાનામાંય પૂરતી લાયકાત હોવી જોઈએ માત્ર બોસ કહેવડાવવાથી એ લાયકાત આવી નથી જતી અને બધાની ઓળખાણ અપાઈ ગયા પછી ખુદ અમરનાથ આનંદ સાથે હાથ મિલાવીને બોલ્યા હતા આઈ એમ અમરનાથ ધી મેનેજિંગ ડિરેક ડિરેક્ટર ઓફ ધી કંપની તું મને ઓફિસના ઓફિસમાં ડેડીના સંબોધનથી બોલાવી શકે છે પણ અહીંના કામકાજમાં આપણી વચ્ચે પિતા પુત્રનો સંબંધ તારે ભૂલી જવો પડશે કહીને ઉમળકાભીર ઉમેર્યું હતું વિશ યુ ઓલ ધી બેસ્ટ માય સન ત્યારે આનંદથી આપોઆપ પિતા સમક્ષ ઝૂકી જવાયું હતું ડેડી શુભેચ્છા ઉપરાંત આપના આશીર્વાદની મારે વધારે જરૂર છે પગે લાગવાની પ્રથાના વિરોધી આનંદે આમ માથું ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા ત્યારે અમરનાથને પોતાના શબ્દો યાદ આવી ગયા માણસ ગમે એટલો મોડન થઈ જાય તો પણ મૂળભૂત સંસ્કાર ક્યારેય માથું ચક્યા વગર રહેતા નથી બાપ કરતાં સવાયો પુરવાર થશે બેટા એમણે ગડગડા અવાજે આશીર્વાદ આપીને આનંદને છાતી સરસોચ આપી દીધો બંનેનું એ ભાવનાત્મક મિલન જોઈ અને રીટાનું હૃદય પણ ભીંજાઈ ગયેલું બીજા દિવસથી જ આનંદને કંપનીના કામની લગન લાગી ગઈ રીટાનો સાથ તેણે ધાર્યા કરતાંય બધું સહાયરૂપ નીવડ્યો ઉત્સાહભેર એ તેને કામની આટીગૂટી સમજાવતી કે આ ખાતામાં કઈ વ્યક્તિ પાસેથી કયું કામ કઢાવી શકાય એની સમજ રીટાને કારણે એને ઝડપથી આવવા લાગી શરૂ શરૂમાં આનંદને બે કલાક કામ કર્યા પછી ઘર યાદ આવી જતું માયાને ફોન કરીને ખબર પૂછતો તું શું કરે છે ક્યારેક અહીં ઓફિસમાં આવી જાય ને તારું સુંદર મુખડું જોયા ને બહુ સમય થઈ ગયો હોય એવું લાગે છે ત્યારે માયા મજાકમાં સંભળાવતી તમારી સામે પણ બીજું એક સુંદર મુખડું છે કામ કરતાં થાક લાગે ત્યારે બે ઘડી એને જ જોઈ લેજો ને માયાને ક્યારેક આનંદનો વિરસ ચાલતો સાંજે છ સવા છ વાગે ઘેર ન પહોંચે તો ઓફિસનો ફોન ખખડાવતી મિસ્ટર શરૂઆતથી જ ઓવરટાઈમ કરવા માંડ્યા ડેડી તો ક્યારના ઘેર આવી ગયા તેના જવાબમાં આનંદ કહેતો ડાર્લિંગ હું ડેડીનો બોજો ઓછો કરવા તો અહીં બેઠો છું જેટલી ઝડપથી એમના સ્થાનને લાયકાત બની જઈશ એટલા જલ્દી ડેડી રિટાયર થઈ શકશે પણ માયા છંછેડાઈને કહેતી આપ સાહેબને એટલું યાદ તો હશે જ કે ઘેર આપની કોઈ રાહ જોઈને બેઠું છે તમે રીટાને ફોન આપો મારે એને ઠપકો આપવો પડશે કહીને એ પહેલીને છણકો સંભળાવતી એ મારા વરને આટલો બધો કામઢો બનાવીને તે શું કરવા ધાર્યું છે તેના જવાબમાં રીટા ટવકો કરતી મારા જુનિયર બોસના ડાર્લિંગ આપ એ બાબતમાં બેફિકર રહેજો હું હિન્દી ફિલ્મની ખલનાયકા નથી કે આપના વરને મોજાળમાં ફસાવી દઉં મોટા માણસની પત્ની બનનારે મોરે સુધી પતિની રાહ જોતાં બેસી રહેવાની આદત કેળવવી જોઈએ શું સમજ્યા વાહરે રીટાબેન તમારામાં તો બહુ ડાહ પણ આવી ગયું માયાએ સામો કટાક્ષ કર્યો હતો પણ મારા પછી હવે તારો વારો આવવાનો છે એ ભૂલતી નહીં કોઈક મોટા માણસની પત્ની બનીને તારે એની રાહ જોતાં ઘેર બેસી રહેવું પડશે ત્યારે હાલત સમજાશે સમજી ગઈ પરંતુ બેમાંથી કોઈ કઈ સમજી ન હતી ને ન સમજાય એવું તો હજુ ઘણું બધું બનવાનું હતું આનંદ અમરનાથ માયા અને રીટા ચારેયના જીવનને સાંકળી લેતો એક ટાઈમ બોમ્બ મુકાઈ ચુક્યો હતો એનો કાંટો ટીક ટીક કરતો ઝડપભેર ઘુમવા લાગ્યો હતો પણ એ અવાજ હજુ કોઈને સંભળાતો ન હતો એક માત્ર અમરનાથને તેના ભણકારા વાગવા લાગ્યા હતા મૃત પત્ની મીરાના બિછાનામાં જઈને સૂઈ ગયેલી પુત્રવધૂ માયાએ અર્ધ જાગૃત અવસ્થામાં ઉચ્ચારેલા એ શબ્દો અમરનાથનો પીછો છોડતા નહોતા બે ત્રણ દિવસ તો એ માયા સાથે નજર પણ મિલાવી શક્યા પ્રિય એક વાર અંકલનું નામ ચારે તરફ ગાજી ઉઠ્યું તેના હર્ષને બદલે હમણાંના તમે થોડા ઉદાસ કેમ દેખાવ છો પછી આનંદ તરફ નજર નાખીને ઉમેર્યું હતું તે દિવસે સવારે હું બીજા રૂમમાં જઈને સુઈ ગઈ અને હોસ્પિટલ સમયસર સાથે ના આવી શકી એ માટે તમે આનંદે તો મારી સાથે બે દિવસથી બોલા લીધા છે અને તમે પણ મારાથી નારાજ છો કે શું છતાંય અમરનાથ ડોક ઉંચી કરીને તેની સામે જોઈ શક્યા નહોતા માયાને સારું લગાડવા જવાબ આપી દીધેલો કંપનીમાંથી નિવૃત્તિનો નિર્ણય લીધો એના કારણે મગજ ખાલી ખમ થઈ ગયું હોય એવું લાગ્યા કરે છે માયા આટલા વર્ષ પ્રવૃત્તિમાં જોતરાયો હોવાથી આનંદની મધરના સથવારાનો અભાવ વર્તાતો નહોતો અરે ડેડી ઘરમાં હું કંપની આપનારી છું ને પછી એકલા પડી જવાની ચિંતા શાની માયા નિખાલસ ભાવે બોલી ગઈ ત્યારે ઝાટકા સાથે અમરનાથની ગરદન ઊંચી થઈ ગઈ હતી ઘણા વખતે મળેલી બંનેની નજર ટકરાઈ આત્મીયતાના તડકા અને અમરનાથે સજાગ બનીને નીચું જોઈ જવું પડેલું માયા હવે બધું જ બદલાઈ ગયું નિશાસો નાખીને એ મનોમન બોલ્યા હતા તારો દેહ માયાનો હશે પણ આત્મા મીરાનો છે હું તને પુત્રવધૂત તરીકે જોવા જાઉં છું ત્યાં તારી ઓથે છુપાયેલો મીરાનો પડછાયો મને બેચેન બનાવી દે છે નહીં માયા તારી કંપની મારી એકલતા ઘટાડવાને બદલે વધારી દેશે ડેડી આનંદે એમની વિચારધારાને અટકાવતા કહેલું નિવૃત્તિને લીધે એકલતા જેવું લાગતું હોય તો થવાની ઉતાવળ શું છે ઉતાવળ એ હસતા બોલ્યા હતા નિવૃત્તિ વૃદ્ધાવસ્થા જેવી વસ્મી હોય છે વૃદ્ધ થવાની કોઈને ઉતાવળ નથી હોતી છતાં એ અવસ્થા ટાળી શક શકાતી નથી હું તો માનું છું કે વૃદ્ધ થયા પહેલા માણસે વૃદ્ધાવસ્થાની તૈયારી કરી લેવી જોઈએ અને નિવૃત્ત થતા પહેલા નિવૃત્તિમાં કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલુ રહે એ રીતે મનનું ઘડતર કરી લેવું જોઈએ આનંદ કે માયાને એ કથનનો અર્થ સ્પષ્ટ સમજાયો અને અમરનાથ વધુ કહેવાના મૂડમાં માયાથી દૂર રહેવા એમનું મન વિચારના ચક્રાવે ઘૂમવા માંડતું ઘેર માયા એકલી શું કરતી હશે એ જાણવાની ઇંતેજારી વધી જતી છતાં ઓફિસના કામમાં મન પરોવા માટે જાત પરે બળજબરી કરતા અને છેવટે હારીને ઘેર પહોંચી જતા એમને વહેલા આવી ચડેલા જોઈ ઉપરછલી માયા અચરજ પામતી છતાં અંદરથી હરકાતી અમરનાથને એકલું ન લાગે એટલા ખાતર કોઈ પણ વિષય ઉખેડીને એ હળવી ગંભીર ચર્ચા ચલાવતી માનસશાસ્ત્ર ભણી હોવાથી માયા જાણતી હતી કે પ્રત્યેક માણસને ભૂતકાળના સંભારણા વાગોળવા ગમે છે વયે પહોંચેલો માણસ પોતાની દિવસોની યાદમાં જલ્દી ગુથાઈ જાય છે એટલે જ એ પૂછતી ડેડી તમે નિશાળમાં ભણતા ત્યારે કેવો જમાનો હતો છોકરા છોકરીઓ એક જ નિશાળમાં ભણતા ખરા ત્યારે અમરનાથ ગેલમાં આવી જતા મનમાં ભૂતકાળના સંભારણાની સરવાણી ફૂટી નીકળતી વર્તમાન જીવનની સમસ્યા ઘડીભર ભૂલી જવાતી પોતે માયાના સસુર છે એવી પીઢતા ખંખેરાઈ જતી અને હળવા હૈયે વિદ્યાર્થી જીવનના એક પછી એક કિસ્સા કહી સંભળાવતા પણ યૌવન પર વાત આવતા એ સજાગ બની જતા મીરા દેવીનો ઉલ્લેખ થતાં જ એ અટકી જતા માયાએ એકવાર પૂછી લીધું ડેડી મીરાદેવી સાથે તમારી પહેલી વહેલી મુલાકાત ક્યારે થઈ હતી તમારા બંનેની ઓળખાણ કેવી રીતે થયેલી અરે મારું મિલન તો માનવામાં ન આવે એવા સ્થળે બહુત્ર વિચિત્ર સંજોગોમાં થયેલું આવેશમાં એ બોલી તો ગયા પણ તરત જ સભાન બનીને થંભી જવું પડ્યું હતું ના માયાને એ કહેવું નથી પોતાનો પ્રેમ રાધાકૃષ્ણના મંદિરમાં મીરાબાઈના ભજન દ્વારા પાંગર્યો હતો એની માયાને જાણ થવા દેવી નથી તો તો ભારે અનર્થ સર્જાઈ જાય સાંભળવા માટે એમને તાકી રહેલી માયા તરફ જોયા વિના અમરનાથે ગંભીર અવાજે કહેવું પડેલું માયા કેટલીક સ્મૃતિ માણસની પોતાની એટલી બધી અંગત બની જાય છે કે બીજા સાથે તેની ભાગીદારી કરી શકાતી નથી એટલે એટલે જ તો મીરાના સ્મૃતિ મંદિરમાં બીજું કોઈ જાય એ હું પસંદ નથી કરતો મીરા સાથે મારો સંબંધ કેમ બંધાયો અમારું મિલન ક્યાં થયું આનંદના દાદાના વિરોધ છતાં અમે ક્યાં પરણ્યા એની જાણ મેં આનંદને સુધા થવા દીધી નથી કદાચ મીરા હયાત હોત તો એ બધું મેં તને હોંશે હોંશે કહ્યું હોત પણ આઈ એમ સોરી ડેડી માયા અધવચ્ચે જ બોલી ઉઠી હતી મારે આ ચર્ચા છેડવી જ નહોતી જોઈતી ત્યારે એમનાથી માયા સામે જોવાઈ ગયું હતું એની આંખોમાં આત્મીયતાનો તણખો પોતાને દેખાયો હતો એવો આભાસ પણ થયો કે મીરા દેવીનો ભૂતકાળ માયા જાણવા બેહદ આતુર હોય કોઈક રહસ્યનો તાગ મેળવવા માટે આ જાણી લેવું જરૂરી હોય અને એ જાણવા નહીં મળતા હતાશ બની ગઈ હોય તો શું પોતાની જે માયાને એના પૂર્વજન્મનો અણસાર આવી ગયો હશે જવા દો એ વાત ડેડી માયા વિષય બદલવાના હેતુથી બોલી ઉઠી હતી સનાતનનો કિસ્સો બની ગયો તેમાં આપણે મંદિરને સાવ ભૂલી ગયા હવે તો તમને કંપનીના કામમાંથી થોડી ફુરસત મળે છે કહેતા હો તો આર્કિટેક આચાર્યને લઈ આપણે કલ્યાણ જઈ આવીએ ત્યારે તો અમરનાથે જવાબ આપ્યો નહોતો પણ બે દિવસ સુધી માયાનો પ્રસ્તાવ મનમાં ઉથલાવતા રહ્યા પછી એકાએક એમને કંઈ સૂજી આવ્યું હોય એમ એ બોલી ઉઠ્યા માયા કાલ બપોરે આપણે કલ્યાણ જવું છે ના આ વખતે આર્કિટેક્ટને સાથે લઈ નહીં જઈએ કહીને પાઇપ સળગાવવા થોડું રોકાઈને ઉમેર્યું આ ટ્રીપમાં ડ્રાઈવરને પણ સાથે નથી લેવો હું જાતે જ ડ્રાઈવ કરીને તને લઈ જઈશ વન્ડરફુલ માયા રોમાંચિત બની ગઈ મને ખાતરી છે કે તમે આનંદની જેમ બેફાન ઝડપે ડ્રાઈવ નહીં જ કરો ત્યારે અમરનાથથી બોલી જવાયું અરે એ તો તું મીરાની જેમ મોટરસાઇકલ પર મારી પછવાડે બેઠી હોત તો જ તને સમજાત કે બેફાન બેફામ ડ્રાઈવિંગ કોને કહેવાય માયા મરક મરક હસ્તી અમરનાથને જોઈ રહી ઘડી પર નજર ટકરાતી રહ્યા પછી સજાગ બનેલા અમરનાથે ડોગ ફેરવીને પૂછ્યું તું ગભરાઈ જવાને બદલે ખુશ થતી દેખાય છે માયા હું કલ્પના કરીને ખુશ થાઉં છું ડેડી માયાએ લહેકા સાથે કહ્યું પૂર ઝડપે દોડતી મોટરસાઇકલ પર મીરા દેવી તમારી પછવાડે બેઠા હોય તમે ઝડપ વધારતા જાઓ તેમ એ બંને હાથ તમારી છાતી ફરતે વેટાડીને તમારા ખભે માથું દબાવી દે ઝડપ ઘટાડવા માટે તમને વિનવણી કરે છતાં તમે ગતિ ધીમી ન કરો ત્યારે ભયના આવેશમાં એ તમારા ખભે દાંત બેસાડીને બટકું ભરી લેતો ઝાટકા સાથે અમરનાથે ડોગ ફેરવી એમના ચહેરાનો રંગ પલટાઈ ગયો હતો ડાબો હાથ ઝડપથી જમણા ખભાની પછવાડે દબાયો એમની બંને કીકીઓમાં અંગારા જેવો સવાલ તકતગી ઉઠ્યો મીરાએ મોટરસાઇકલની ઝડપ ઘટાડવા માટે મને અહીં બટકું ભર્યું હતું એની જાણ માયાને ક્યાંથી થઈ ડેડી તમે તો એવા ચોકી ગયા જાણે અત્યારે જે ઘટના બની હોય જાણે મીરા દેવીએ પાછળથી તમને હમણાં જ બટકું ભર્યું હોય તમારી આંખોમાં એની પીડા પણ સ્પષ્ટ દેખાય છે અમરનાથ ભોઠા પડી ગયા ડગલે ને પગલે છાનું રાખવાની સંતા કુકડી તેનાથી હવે સહેવાતી નહોતી માયાને કહી દેવાનું મન થયું તું અજાણપણે એના અભાનપણે જે બોલે છે તેનો અર્થ મને તો સ્પષ્ટ સમજાય છે માયા પણ આ રહસ્ય ઉગાડું પડ્યા પછી કેવો અનર્થ સર્જાઈ જશે એ તને હું કેમ કરીને સમજાવું જે સત્ય બીજા બધાથી છાનું રાખવા માંગતા હતા એનો પૂરેપૂરો તાગ મેળવવામાં વિલંબ અમરનાથ પોતે શકતા પોતાના માર્ગમાં ઠેર ઠેર સુરંગો ચંપાયેલી છે એ જાણવા છતાં માણસ સાવચેતીભેર રસ્તો પાર કરી જવાના વધુ પડતા આત્મવિશ્વાસથી આગળ વધે એવું સાહસ અમરનાથે અજમાવ્યું હતું માયાને લઈ કલ્યાણ જવા નીકળેલા અમરનાથ ચુપચા ચૂપચાપ ડ્રાઈવ કરતા હતા પણ બાજુમાં બેઠેલી માયા ખામોશ રહી શકતી નહોતી ઢળતા સૂર્ય તરફ જોઈને સૂરજમુખી ફૂલની જેમ માથું ડોલાવતી એકાદ ગીતની પંક્તિ ગણગણી લેતી રસ્તા પર ઠેર ઠેર દેખાતી ઝૂપડપટ્ટી નિહાળી સાથે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી કે પછી આનંદ અત્યારે ઓફિસમાં શું કરતો હશે એનું અનુમાન સંભળાવતી એ વારંવાર કંઈક ને કંઈક ટહુકા કરતા જ રહેતી થાણા વટાવ્યા પછી અચાનક એને ખ્યાલ આવ્યો કે આખે રસ્તે અમરનાથ હોકારો આપવા સિવાય ભાગ્યે જ કંઈ બોલ્યા હતા અરે ડેડી ડ્રાઈવ કરતી વખતે તો તમે સાવ અબોલ થઈ જાઓ છો માયાએ એમને બોલવા કરતાં ટકોર કરી જાણે શિખાઉ ડ્રાઈવર અકસ્માત ન થઈ જાય તેની સાવચેતી ખાતર આજુબાજુ જુએ નહીં કોઈના સાથે વાતચીત કરે નહીં એવું લાગે છે સાંભળીને અમરનાથ રહસ્યભર્યું મલક્યા જવાબ ન અપાઈ જાય એનો જીપ પર કાબૂ રાખી શક્યા પણ મનમાં પડઘો પડ્યા વિના રહી શક્યો નહીં માયા સામે ચાલીને જ મેં અકસ્માતનો રસ્તો અપનાવ્યો છે કલ્યાણ પહોંચ્યો પછી મારા ધાર્યા પ્રમાણે કંઈક બની જશે તો માયા તું પોતે જ વળતી સફરમાં આબોલ થઈ જઈશ મારી હાલત તો શું થશે કોણ જાણે વચ્ચે એકવાર પાઇપ સળગાવવા માટે એમણે કાર રોકી ત્યારે માયા ફરી બોલી ઉઠી હમ સમજાયું પાઇપની તલપે તમને ચૂપ કરી દીધા હતા તેના જવાબમાંય અમરનાથે માત્ર પાઇપના ધુમાડા જ માયા તરફ છોડ્યા ત્યારે એ કંઈક પૂછવા જતી હતી ત્યાં કારને વળાંક લેતી જોઈને માયાએ અમરનાથને આનંદ માની લઈ એમનો હાથ પકડી લીધો અરે તમે ખોટે રસ્તે ક્યાં ફંટાઈ ગયા પછી સમજાયું કે પોતે શ્વસુરનો હાથ પકડ્યો છે એટલે ક્ષોભ સાથે દૂર ખસી જઈને ઉમેર્યું ડેડી મંદિર તો હજુ આગળ છે તમે ગાડીને આ તરફ કેમ વાળી મને થયું ચાલો કલ્યાણ ગામમાં એક આંટો મારી આવ્યા અમરનાથ ત્રાસી નજરે માયા તરફ જોઈ લેતા બોલ્યા તે ક્યારેય કલ્યાણ ગામ જોયું છે ખરું ત્યારે માયાએ બે ઘડી યાદ કરવા રોકાઈને કહ્યું નહીં રે મુંબઈમાં હું બહુ રહીત છું ક્યાં આનંદ સાથે કારમાં ફરવાનું થયું ત્યાર પછી શહેરના રસ્તાથી જાણીતી થઈ બાકી મુંબઈના પરા તો મારા માટે સાવ પરાયા જેવા છે ચાલો એ બહાને કલ્યાણ જોઈ જવાશે અને કદાચ આપણું કંઈક થઈ જશે માયા છેલ્લું વાક્ય માત્ર વિવેક ખાતર જ બોલી હતી પણ અમરનાથને તેમાંથી અર્થ શોધવાનો મિથ્યા પ્રયાસ કરીને મનમાં પડઘો પાડ્યો કોઈનું કંઈ અકલ્યાણ ન થાય તોય ભગવાનનો ઉપકાર કલ્યાણની બજારમાંથી પસાર થતી મર્સિડીઝ કારે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું સાંકડા રસ્તા અને ગીચ વસ્તીને કારણે અમરનાથને ગાડીની ગતિ ધીમી રાખવી પડેલી વારે વારે છાની નજરે માયાના મુખભાવ નિહાળી લેતા હતા તેને એક ધ્યાનથી આસપાસનું વાતાવરણ જોઈ વચ્ચે થોડું મલકી જતી જતી તો ક્યારેક અચાનક તંગ બની એથી વિશેષ પોતે હતા એવા કોઈ પતયાગા માયામાં જોવા મળ્યા નહીં ત્યારે થોડી ધરપત અનુભવી બજારના રસ્તા પરથી એમણે અચાનક કારને એક સાંકડી ગલીમાં વાળી લીધી એ વળાંકે આગલી સીટમાં બેઠેલી માયાને ટટ્ટાર કરી દીધી તેની આંખોમાં અણધારી ચમક ઉપસી આવેલી જોઈને અમરનાથના હૃદય ધબકાર વધવા લાગ્યા તેમણે હોર્ન મારવાનું ચાલુ રાખી કારની રફતાર વધારી દીધી ત્યારે માયા બોલી ઉઠી સ્પીડ નહીં વધારો ડેડી આ ગલી અગાઉ તો આટલી બધી ગીચ નહોતી રહેતી સાંભળતા જ અમરનાથનો પગ બ્રેક પર દબાયો તેમનાથી માયા તરફ ધારધાર નજરે જોવાઈ ગયું પહેલી વાર આવી તો અગાઉની તને ક્યાંથી ખબર એવું પૂછી નાખવાની અધીરાય પરાણે રોકી રાખી તમે કાર કેમ ઊભી રાખી માયાએ ચમકીને પૂછ્યું ડેડી આ પરું મને પરાયું નથી લાગતું અમરનાથે સાંભળ્યું ન સાંભળ્યું કરીને કાર આગળ વધારી દીધી નજર પચાસ દગા દૂર વીજળીના થાંભલા પર ચોંટી રહી હતી એ અંતર વટાવી દેવાની તેમને અધિરાઈ જાગી હતી ડેડી જસ્ટ અ મિનિટ તીવ્ર અવાજે માયા ચીસ પાડી ઉઠી ગાડી ઊભી રાખો પ્લીઝ છતાં અમરનાથે બ્રેક દબાવવાની ચેષ્ટા કરી નહીં અને કાર વીજળીનો થાંભલો વટાવી ગઈ ત્યારે બહાવરી બનેલી માયાએ એમનું કાંડું પકડી લીધું પ્લીઝ ગાડી રોકો ને શું થયું માયા અમરનાથે બ્રેક મારી ગાડી થોભાવતા અજાણ્યા રહીને પૂછ્યું એકાએક કાર કેમ રોકાવી સવાલનો જવાબ ન મળ્યો ત્યારે અમરનાથે એની સામે જોયું માયા હાંફતી હતી એના કપાળની નસ ઉપસવા માંડી હતી આંખોમાં વિચિત્ર ભાવ સળગળતો હતો અને ઘડીભર પોતે જ ઉલઝનમાં પડી ગયું હોય તેમ ચકડવકડ આજુબાજુ તેમજ અમરનાથ સામે જોવા લાગી કંઈ સમજાતું નથી હાંફતા શ્વાસે એ બબડી મને નીચે ઉતરવાનું મન થાય છે તમને વાંધો ન હોય તો બોલતી એમની રજાની રાહ જોયા વિના જ દરવાજો ઉગાડીને નીચે ઉતરી પડી અજાણી ભબકાદાર મોટર કારને શેરી વચ્ચે ઊભેલી જોઈને તેમાંથી નીચે ઉતરતી યુવતીની નિહાળીને આસપાસ ઘણા લોકોનું કૌતુક વધી ગયું પણ માયાએ કોઈની પરવા કરવા જેવી સજા ક્યાં હતી એ તો એકી ટશે વીજળીના થાંભલા પાસેના બેઠાઘાટના મકાનને તાકી રહી શું જુએ છે અમરનાથે કારમાંથી બહાર આવીને માયાને પૂછ્યું ત્યાં જોવા જેવું શું છે ત્યારે માયાએ મકાન પરથી નજર હટાવ્યા વિના માત્ર આંગળી ચીંધી મારે પેલા ઘરમાં જવું છે અમરનાથની છાતી ધડકી ઉઠી હૃદય પર હાથ દાબી રાખવો પડ્યો ચાવી દીધેલા પૂતળાની જેમ માયાએ પગ ઉપાડ્યા ત્યારે એમણે પણ પાછળ જવું પડ્યું ઘર સુધી પહોંચવામાં છેલ્લા પાંચ સાત ડગલા માયા નાની બાળકીની જેમ દોડી ગઈ અમરનાથના કપાળેથી પરસેવો નીતરવા લાગ્યો આસપાસ ઊભેલા લોકો આ બધું નિહાળતા હતા એનો એમણે ક્ષોભ અનુભવ્યો છતાં પોતે ઉતાવળા પગલે ત્યાં પહોંચી જવું પડ્યું માયાએ જૂની ઢબની ડેલીના બારણે વગાડેલું પિત્તળનું કડું જોરથી ખટખટાવ્યું બારણા ઉગાડવામાં થતો વિલંબ સહેવાતો ન હોય તેમ એણે હાંક પાડી ઉઘાડો જલ્દી અમરનાથ બાજુમાં ઊભા હતા છતાં એમની હાજરી વિસરી જઈને અધીરી માયાએ બંને હાથે બારણા ઉગાડવા જોશ અજમાવ્યું અને ફળાક કરતા બંને દરવાજા ઉગળી ગયા બરાબર એ જ વખતે અંદરથી બારણા ઉગાડવા ઓસરીના પગથિયા ઉતરીને આવતા એક ડોશીમાં નજરે પડ્યા અને ઉમરો ઓળંગવા ઉચકાયેલો માયાનો પગ અધ્ધર રહી ગયો તેણે અમરનાથ તરફ જોયું એમના તરફથી વિરોધ ન થયો ત્યારે માયાએ મને પૂછ્યું કે હું અંદર આવું કે અજાણી યુવતી અને તેની સાથે શ્રીમંત પીઠપુરુષને પુરુષને જોઈ ડોશીમા ઘડીક પર વિમાસણમાં પડી ગયા પણ માયા તો એમના આવકારની રાહ જોઈ જોયા વિના ફળિયામાં પહોંચી ગઈ હતી બહાવરી આંખે એણે ઘરનો થાંભલો ઓસરીનો હિંડોળો મેડીની સીડી વિલાયતી નળિયાવાળું છાપરું અને છેલ્લે આંગણામાં ઝૂલતું ગુલમોહોરનું વૃક્ષ બધે આત્મીયતાથી નજર દોડાવી કોનું કામ છે સિંધી ડોશીએ જરા ઊંચા અવાજે પૂછ્યું તમે બીજા કોઈકને ઘેર આવી ચડ્યા લાગો છો ત્યારે માયાએ આંચકો અનુભવ્યો હોય તેમ આંખોની પાપણ પટપટાવી પછી પરાણે હસીને બોલી આ તો વિવિંગ માસ્તરનું ઘર છે એને એક છોકરી હતી કહેતી એ ગુલમોર તરફ વળી મને બરાબર યાદ છે ત્યારે આ ગુલમોર સાવ નાનકડો છોડ હતો પેલી છોકરી એને રોજ પાણી પાતી એને ગુલમોહર બહુ વહાલો હતો બોલતા બોલતા તેનો કંઠ ગળગળો થઈ ગયો ગુલમહોરના થળને માયાએ હેતાળ હાથે પસવારીને ડોક ઊંચી કરી કેટલો મોટો થઈ ગયો પણ એ વિવિંગ માસ્તરને મરી ગયાને તો વર્ષો થઈ ગયા ડોસીએ કર્કશ અવાજે સંભળાવ્યું એનું તો ખૂન થઈ ગયું હતું એટલે તો આ ઘર એક વર્ષ સુધી વેચાયા વિના રહ્યું અમને સસ્તામાં મળી ગયું કેટલા વરસ થયા એ વાતને અમરનાથ પૂછ્યા વિના રહી શક્યા નહીં વરસ ડોશીવાર જરાવાર વિચારમાં અટવાયા અમે કરાંચીથી ભાગીને આવ્યા પછી પાંચ સાત વર્ષે આ ઘરમાં રહેવા આવ્યા પણ તમારે એની સાથે શું નિસ્બત અમરનાથ ડોશીને ધરપત આપવા જતા હતા ત્યાં માયા જ વચ્ચે બોલી ઉઠી પણ પેલી છોકરી ક્યાં ગઈ જવાબ આપતા પહેલા ડોશીમાં તેને ચકળવકડ આંખે જોઈ રહ્યા પછી દાંત ભીસીને બોલી ગયા એ છોકરીને કારણે તો બાપનું કમોત થયું દીકરી મોટા ઘરમાં પરણી એટલે પ્રેમીએ બાપનું કાસળ કાઢી નાખ્યું અને થોડા વખત પછી છોકરી પણ સુવાવડવા મરી ગઈ મરી ગઈ માયા ચીસ પાડી ઉઠી ચક્કર આવ્યા હોય તેમણે એક લથડિયું ખાધું અમરનાથે એને પકડી લીધી ન હોત તો એ જમીન પર ફસડાઈ પડત ઉઘાડી ડેલીમાં ભજવાતું આ દ્રશ્ય જોઈને ચાર છ માણસો અંદર દોડી આવ્યા બેહોશ બનેલી માયાને ઉંચકવામાં એક બે જણાએ અમરનાથને સાથ આપ્યો પેલા ડોશીમાં આ બધું જોઈને ગભરાટના માર્યા પગથિયા જ બેસી પડ્યા બેશુદ્ધ માયાને ઉંચકી કારની પછવાડેની સીટમાં સુવાડી દીધી પરસેવે નીતરતા અમરનાથે શરમથી ઝંખવાણા પડી ગયેલા ચહેરે એમનો આભાર માન્યો અને વધુ માણસો ભેગા થાય એ પહેલાં તેમણે ગાડી સ્ટાર્ટ કરી દીધી કલ્યાણ ગામની બહાર નીકળ્યા પછી જ ડોક ફેરવીને પાછલી સીટમાં સૂતેલી માયા પર નજર નાખી એના ચહેરા પર કોઈ ઉંચાટ દેખાયો નહીં પણ પોતાના મનમાં તો ભયાનક ધમાસાણ મચી રહ્યું હતું માયાએ મીરાનો આત્મા લઈને ફરી પોતાના જીવનમાં પ્રવેશ કર્યો હતો એની તો ખાતરી થઈ ગઈ પણ હવે શું હકીકતથી નાસી છૂટવા માગતા હોય તેમ આંખો મીચીને તેમણે કારને સરસડાટ દોડાવી મૂકી